કાર્યક્રમને આગળ ધપાવીએ ત્યારે હું માનનીય શ્રી પરસાણીયા સરને વિનંતી કરું કે તેઓ ડાયન્સ પર આવી વેલકમ સ્પીચ આપશે. માનનીય શ્રી પરસાણીયા સર. અત્રે ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ શ્રી રસિકભાઈ ગેટિયા, મંત્રી શ્રી લલિતભાઈ ઉકાણી, ટ્રસ્ટીશ્રીઓ મણિભાઈ કનેરિયા, રતિભાઈ કનેરિયા તથા તમામ ટ્રસ્ટીગણ, કારોબારીના સભ્યશ્રીઓ, આમંત્રિત મહેમાનો, વાલીશ્રીઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો, આજના સૃજન વાર્ષોત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, દિલથી આવકારું છું. ત્યારે આજનો આ વાર્ષિક ઉત્સવની સાથે સાથે અમે શ્રી એ જેડ કનેરિયા પ્રાઇમરી સ્કૂલનું પ્રથમ વર્ષ પૂર્ણ કરવાને આવે છીએ અને બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે પ્રથમ વર્ષે આપ સર્વેનો જે સાથ અને સહકાર મળેલ છે એવો જ સાથ અને સહકાર ભવિષ્યમાં પણ મળતો રહે એવી આશા અને અપેક્ષા રાખું છું. એવી જ આશા અને અપેક્ષા સાથે અમે જુનિયર કેજી અને સિનિયર કેજીના પ્રવેશ ચાલુ કરી દીધા છે અને પ્રવેશ આપી પણ દીધા છે. તો જે બાળકોની ઉંમર 3 વર્ષ પૂર્ણ હોય એવા બાળકોને કેજીમાં પ્રવેશ આપી શકીએ છીએ. તો વહેલામાં વહેલી તકે જે એડમિશન મેળવવા માગતા હોય એમને પ્રવેશ મેળવી લેવો. આપણે બાળકોના પ્રવેશમાં કોઈ પણ જાતની પ્રવેશ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેતા નથી, વહેલા તે પહેલાંના ધોરણે જ પ્રવેશ આપીએ છીએ. એ સિવાય શાળા દ્વારા વર્ષ દરમિયાન જુદી જુદી ઘણી પ્રવૃત્તિઓ કરીએ છીએ. એ પ્રવૃત્તિઓની અંદર વધુમાં વધુ બાળકો ભાગ લે એવો અમારો હંમેશા આગ્રહ હોય છે અને વાલીઓને અમે પણ વિનંતી કરીએ છીએ કે તમારા બાળકો દરેક પ્રવૃત્તિની અંદર ભાગ લે એના માટે પ્રેરિત કરશો. એ સિવાય દરેક પ્રવૃત્તિ જે શાળાની અંદર થતી હોય એ પાર્ટ ઓફ એજ્યુકેશન એટલે કે શિક્ષણનો જ એક ભાગ હોય છે, એટલે શાળા દ્વારા જ અને શાળામાં જ દરેક જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. શરૂઆતથી શાળા પ્રવેશ ઉત્સવ, ત્યાર પછી રાખડી સ્પર્ધા, રાષ્ટ્રીય તહેવારો, ધાર્મિક તહેવારો, રંગપૂર્ણી હરીફાઈ, ક્રિકેટ મેચ, સ્પોર્ટ ડે, શિક્ષક દિન, આ દરેક પ્રવૃત્તિની અંદર વધુમાં વધુ બાળકોને ભાગ લેવા માટે અમે આગ્રહ રાખતા હોઈએ છીએ અને દરેક બાળક ભાગ લે છે. એ સિવાય આજે સૃજન વાર્ષિક મહોત્સવની અંદર વધુમાં વધુ વિદ્યાર્થીઓને અમે ભાગ લેતા કર્યા છે, વધુમાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે આ સ્ટેજ ઉપર પહેલી વાર આવે છે, કાં તો આ વિદ્યાર્થીઓને તક મળી નથી, કાં તક આપવામાં આવી નથી, અથવા તો આ બાળકોને ઓળખી શક્યા નથી. બાળકોની અંદર અપાર શક્તિ ભરેલી હોય છે અને અપારતા અખૂટ તાકાત હોય છે. એને ઓળખવા માટે શિક્ષકની સાથે સાથે અમારે બીજા રોલ પણ ભજવવા પડે. શિક્ષકનો રોલ તો ભજવતો જ હોય છે, પણ એ સિવાય શિક્ષકે એના માતા પિતાનો રોલ પણ ભજવવો પડે, એના મિત્રનો રોલ પણ ભજવવો પડે. અને ઘણીવાર આપણે એકાબીજાને કહેતા હોય છીએ કે સાળા એના જેવો શું થશો, તો અમારે એના જેવું પણ થવું પડે. એટલે બાળક સાથે બાળક જેવું પણ થવું પડે અને બાળક